આ બેદરકારી દાખવનાર સ્કૂલ વાન ચાલકની ધરપકડ થઈ ચૂકી છે. ન્યૂ એરા સ્કૂલની વિદ્યાર્થીનો વાનમાંથી પટકાઈ હતી. વાનના દરવાજાનું લોક બગડેલું હતું. માલિકને જાણ કરી હોવા છતાં લોક બદલ્યું ન હોવાનો ખુલાસો થયો. વાન ચાલક પાસે પાકું લાયસન્સ પણ ન હોવાનો ખુલાસો થયો છે. સ્કૂલ વાન અને ડ્રાઈવર મળી ગયા છે તેવું પીઆઈનું કહેવું છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિક નામનો ડ્રાઈવર છે કે જે આ સ્કૂલ વાન ચલાવી રહ્યો હતો તેવું પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. તેની પાસે લાયસન્સ પણ નહોતું, એ સૌથી મોટી ચોંકાવનારી બાબત છે. અને લોક ખુલેલું હતું, માલિકને જાણ પણ કરવામાં આવી હતી. માલિકે પણ લોક બંધ ન કરાવ્યું, રિપેર ન કરાવ્યું. પરિણામે આ સ્થિતિ સર્જાઈ. પોલીસ દ્વારા ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે. જો કે સદનસીબે કોઈ અઘટિત ઘટના નથી ઘટી, પરંતુ બેદરકારીનો ચોક્કસ આ ગંભીર નમૂનો છે કે જે આજે વિડીયો મારફતે જોવા મળ્યો. કરપુરા વિસ્તારની આવેલી તુલસી શ્યામ સોસાયટીની અંદર સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પડી ગઈ હતી અને આ વિદ્યાર્થિનીઓને ઈજા પણ પહોંચી છે. હાલ એ વિદ્યાર્થિનીઓને જે સ્કૂલ વાનમાં બેસેલી હતી તે સ્કૂલ વાનના જે ચાલક છે તેઓ અહીંયા આગળ હાજર છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની હતી અને તમારી પાસે લાયસન્સ છે વાન ચલાવો છો? હા, લાયસન્સ છે. કેવી રીતે બાળકીઓ અંદરથી પડી ગઈ? એ લોકોની બેગના ઉચક્યું ને એના કારણે બાળકીઓ પડી ગઈ. તો તમને ખબર નહોતી કે પાછળનો દરવાજો ખુલ્લો છે? લોક હતો દરવાજો. તમારી ઉંમર કેટલી છે? 23. અચ્છા, તમે પરવાનગી લીધેલી છે વાનની? ના, એ સીટ જાણે સીટને પૂછ્યું. બિલકુલ, આ જે રીતે વાત કરી રહ્યો છે આરોપી કે જે પોતે વાન ચલાવતો હતો પરંતુ આ વાન એની પોતાની નહોતી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જે રીતે વાત કરીએ, હાલ મકરપુરા પોલીસ મથક ખાતે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી પણ કરવામાં આવશે. પ્રવર્તન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. હવે સાંભળ્યું તે મુજબ આમાં કારણ ન માત્ર ડ્રાઈવર એકલો પરંતુ એ માલિક પણ છે કે જેણે આ બેદરકારી દાખવી છે. જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ જે પાછળનું લોક અનલોક નહોતું થતું, એટલે કે બગડેલું હતું, તેને રિપેર ન કરાવવામાં આવ્યું. પરિણામે થયું એવું. જો કે એ વખતે વાન ધીમી ગતિ હતી, સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. અને એના ઉપર જે કઈ નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી છે કે રીતિ નિયમો મુજબ ચાલે છે કે એની ખરાઈ કરવામાં આવશે અને એના ઉપર જે કઈ કાયદેસરની કાર્યવાહી. ડ્રાઈવર કે સ્કૂલ વાળનું પરમિટ પણ નહોતું એની પાસે. એનું નામ શું છે? વાળનું પરમિટ હતું કે નહીં? તમે આગળ કે હવે અમે અમે હજી તો મળ્યો છે, એને લઈને ગયા છે. આરટીઓ અધિકારી બધું સાથે છે આપણી સાથે, એ પણ બધું ચેક કરશે અને જે કઈ નિયમોનું ફોલો નહીં કરેલું હોય એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં. નામ શું સાહેબ? એનું નામ પ્રતિક છે. એ છોકરાઓ દરવાજો પાછળથી ખોલ નાખ્યો હતો એના કારણે પડ્યા હતા. લોકો બીજું કશું થયું નહીં, બધો ખર્ચો આલી દીધો છે લોકોને. કેટલો ખર્ચો? 3000 રૂપિયા ખર્ચો આલી દીધો છે. બધા છોકરીઓ પાછળ જશે સમૃદ્ધિ વિલ્લામાં. ક્યાં? સમૃદ્ધિ વિલ્લા. સમૃદ્ધિ વિલ્લા નું નામ છે. હા, અને તમે કઈ સ્કૂલ ની વાન ચલાવો છો? બહુ સ્પીડ માં વાન ચલાવતો? ના, હવે સ્પીડ માં ગાડી ચલાવી નહીં.